આ તરફ ગુજરાતમાં ગાંધીનગર બેઠકથી ચૂંટાઈને આવેલા અમિતભાઈ શાહે આજે બે વિભાગનો ચાર્જ સંભાળ્યો. સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો, જે બાદ તેમણે સહકારિતા મંત્રાલયનો પણ પદભાર સંભાળ્યો. સતત બીજી વખત અમિતભાઈ શાહ કેન્દ્રમાં ગૃહ અને સહકારિતા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા છે, એટલે કે પીએમ મોદી બાદ દેશમાં બીજા નંબરે પણ ગુજરાતી છે. 9 જૂને શપથ લીધા બાદ આજે તેમણે ચાર્જ સંભાળ્યો અને હવે પીએમ મોદીના 2047માં વિકસિત ભારતના મિશનને આગળ ધપાવવા તેઓ એક્શનમાં આવી ગયા છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે 9 જૂને અમિતભાઈ શાહે શપથ લીધા અને બાદ આજે તેમણે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ ગૃહમંત્રી સાથે સહકારિતા મંત્રી મોદી સરકાર 3.0માં છે. સતત બીજી વાર તેમને ગૃહ મંત્રાલય સાથે સહકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પીએમ મોદીના વર્ષ 2047માં વિકસિત ભારતના સ્વપ્નને મિશનને આગળ ધપાવવા માટે હવે અમિતભાઈ શાહ એક્શન મોડમાં આવી ગયા છે. જોઈ શકો છો કે આ બે દ્રશ્યો કે જ્યારે 9 જૂનના રોજ અમિતભાઈ શાહે શપથ લીધા હતા અને આજે ચાર્જ સંભાળ્યો છે.